અને કૃપાનો વરસાદ ભગવતી ખોડિયાર નવલા ખોબડિયાળીઓ આપ બધાય ઉપર વરહાવે. રામદેવજી મહારાજને દ્વારકાધીશ એ કેવો વરસાદ વરહાવે એ ચારવી સાહિત્યમાં કેવું હોય તો ગીગા બારોક લખે છે સપાખરામાં. માતાઓ બહેનો ખૂબ બેઠા છે. દીકરીઓને કહું નારી શક્તિની જે તાકાત છે અને ખાસ વેકરિયા પરિવારના દીકરી બેન અહીંયા બેઠા છે અંકિતાબેન, અંકિતાબેન મુલાણી ખૂબ સરસ લખે છે અને બેનું દીકરીઓ માટે સંસ્કારની ખૂબ વાતો લખે છે અને બોલે છે બેન. એટલે હું આ મહારાણા પ્રતાપનું સપાખરું ગાઉં છું એટલે બેનું દીકરીઓને કહું નારી શક્તિની શું તાકાત. મહારાણો મહારાણો જ હોય પણ મહારાણા પ્રતાપ આરાવલીની ગાળીઓમાં 25-25 વર્ષ જે ઓહિકા પાણાના કરીને હોઈ ગયા ને એ નારી શક્તિ રાજપૂતાણી એમના અર્ધાંગના અજબ જે પવાર છે ને નગર એ એમ ન કે ભાઈ આ બધાની જેમ અમને લઈ જાઓ ને ચિત્તોડના હવા મહેલમાં અમને પિકનિકમાં લઈ જાઓ એવું ન કે પણ નહીં મહારાણા પ્રતાપનો શેરો ખાલી આંખો પડે ને પડખે ઊભીને અજબ દે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા મથુરભાઈ કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક સમય પોરો ખાઈ લ્યો ચેતક ઘોડો ને કડે બાંધેલી બે તરવાર મને આપી દો આ રાજપૂતાણીને ત્રેવડશે મેવાડને કેમ ખેરે કરવું હોય ભલા બણા. આ હા હા પણ તા તો પોરહના પલ્લા છૂટી જતા હતા મહારાણા પ્રતાપને. આ પડકારની મજા છે. બાકી બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો હું તેડમાંથી જોઈ લઉં. હા વાહ મહેશ વાહ. તા તો પછી બધું પતી જાય ને બગડાટો પૂરો થાય પછી બહાર નીકળે. બધું પતી ગયું તું જન્મો તે દુણું પતી ગયું એની વાત નથી. પણ આને આને રોલ મોડેલ આ જેવંતાબાઈ મહારાણા પ્રતાપના માં જેવંતાબાઈ એમના અર્ધાંગના અજબદે પવાર શિવાજીના જનેતા જીજીભાઈ વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન બેનું દીકરીઓ આને બધાનો રોલ મોડલ રાખજો. આ બોલીવુડ વાળા પાવડરી આપણા રોલ મોડલ ન હોય ધોળો પાવડર હું કે તહીં ઊભા થાય. હા અને તમારા બાળકોને હારી બે વાર્તાઓ સમજાવજો. સુરવીરોની વાર્તાઓ સમજાવજો. ખાનદાનીની વાતો સમજાવજો. અને હારા બે હાલરડા અનુપમાં ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં જરાય દુઃખી નથી. ગામડામાં તો મને ખબર નહીં શહેરમાં તો ખાવા નથી દેતા ધણીને. સોફે બેઠા બેઠા રોતા હોય બિચારી કેટલી દુઃખી છે એ દુઃખી નથી પણ આ અનુપમો દુઃખી છે બિચારો ખાધા વગરનો હાવ. એનું ધ્યાન રાખો અને વધારે થાય તો માફ કરજો પણ મારે ચારણ તરીકે રહેવાય નહીં વાસુભાઈ. એટલે કહેવાય જાય મને કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય તો એ 1700 એપિસોડ જોવાય છે. તમે વિચાર તો કરો. બાપ ને દીકરી, ભાઈ ને બેન, ગુરુ ને શિષ્ય અને મા ને દીકરો આરે બેહીન જોઈ શકે એવું નથી આવતું. એક આ ડાયરાઓમાં જ રહ્યું છે સ્ટેજ માંથી બાકી નથી આવતું. એટલા માટે આ વાતો કરીને અમારે કહેવું પડે છે. એકલો એકતા
યાદી આઈ કરાવી વલ્લભભાઈ પટેલ મને થોડો વાંચવાનો ના બધો શોખ હું આમાં ભણશું પણ મને લખતા વાંચતા મારા બાપુજીએ શીખાડ્યું છે અને એ બાપુજી પ્રકારના બાપુજી એમ એમાં કાંઈ ઘટે નહીં અને અહીંયા બેઠેલાને બધાને પૂછી લેજો વડીલોનો હોય એમને જેના મા બાપે ઊભા મોરના ધોકા નાખ્યા હોય ને છોકરા એના બાળકો કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે આ હકીકત છે આ બાકી નકરું મેલું દેખી લ્યું માર ખાઈને આવી છેડું હું માલું દેખું લ્યું એટલું બધું પંપાળોમાં એને પડવા દો એને લીમડે સડાવો ન્યાસી પસાડો આ મજબૂત હોવા જોઈએ ખડતલ પ્રજા હોય આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતીની ભારતની ધરતીની કાંઈ માયકાંગલાનો આ દેશ છે જ નહીં આ દેશ બહુ મજબૂતાઈ વાળો દેશ છે અહીંયા બાળકોએ પણ બલિદાન આપ્યા આઠ આઠ વર્ષના બાર બાર વર્ષના બાળકોના ક્રાંતિ માટે મારી પાસે દાખલા છે સાહેબ આ ક્રાંતિકારીઓ છે ને એને એકવાર ધીરે ધીરે આપણે આ વાતો બધી અને વલ્લભભાઈને હું વાંચતો તો મને વિચાર થાય કે કેવડું મોટું બલિદાન જે માણસે મહેનત કરી છે અને 562 રજવાડા એમાંથી 562 રજવાડાએ જે ભોગ આપ્યો મથુરભાઈ મને વિચાર થાય કે અટાણે આપણે બસમાં બેઠા હોય ને તો સીટ એક આપણે આમ પાકીટ મૂકી દીધું હોય તે દેતા મારું પાકીટ પહેલાં આવી ગયું હતું પણ તું મૂકી ગયો એ સારું બીજું શું આવે નકર પાકીટ પડ્યું રહે ને તું વયો જાય એક સીટ બે કલાક બસમાં ખાલી ન કરી હગાય એ પોતાના બાપ દાદાના માથા રેડી અને જે રજવાડા મેળવેલા હોય એ ગોહિલવાડ ગંગાજળ કુળની પાસે વલ્લભભાઈ પટેલ જ્યારે આવ્યા અને કીધું કે આપણો દેશ આઝાદ થઈ ગયો બધું રેડી છે પણ ટુકડા ટુકડા થઈ જશે આફ્રિકામાં યુવાનોને ખબર છે આમાં તમે જોઈ લેજો 52 દેશ છે આફ્રિકામાં આફ્રિકામાં કેટલા દેશ 52 દેશ પ્લેનમાં ઘડીકમાં અમે ગયા હતા ઘડીકમાં 3 દેશ ફરી ગયા પ્લેનમાં તે ખબર પડી કે આપણે કોઈને આપણે અહીંયાથી જો ચોટીલા જવું પડત ને તોય વિઝા લેવી પડત અને ગિરનારનો મેળો કરવા માટે ભાવનગરવાળા આવે તો એને વિઝા લેવા પડે તમારે જ જોઈને લેવા પડે કારણ કે આ તો ગાયકવાડમાં આવી જાય ને અમરેલીમાં છે ને આ તો તમારે ગિરનારના મેળો કરવા વિઝા લેવું પડત બોલો એ વલ્લભભાઈને ખબર પડી અને કૃષ્ણકુમારસિંહજીને જઈને વાત કરી તેથી ગંગાજળિયું ગોહિલ કુળ એણે એમ કીધું મારો ભારત અખંડ રહેતો હોય ને તો એના માટે મારા 18 હે પાદર ઓળખોળ છે ભલા માણસ આનું ઋણ આપણે ક્યારે સૂકવી શકીએ અને પછી એક ઠેઠ સુધી આમના જસદણથી લઈ જામનગરથી લઈ અને આખા ભારતમાં આપ જાણો છો પણ મારે વાત એ કેવી તેથી વલ્લભભાઈ પટેલે બધાએ રજવાડા પાસેથી એકૂક બંગલો લીધો હોત ને તો 550 બંગલાઓ તેની પાસે અને 1 કરોડ રૂપિયો લીધો તો 562 કરોડ રૂપિયા તેથી હોત અટાણે કેટલા થાય તો મોટા મોટી કંપનીઓ કોની હોત અટાણે વલ્લભભાઈ પટેલના દીકરાને એને પરિવારને હોત ને પણ સાહેબ જે માણસ દુનિયા છોડે ને નાયબ વડાપ્રધાન હોય ભારતનો ગૃહપ્રધાન હોય એ માણસ જ્યારે દુનિયા છોડે ત્યારે એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન હોય ને એના 3000 કરોડના ટેચ્યુ ઊભા થાય એમનેમ નથી થતું જેડે તેડેથી નથી એ કિરતો ઊંધા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત ની કળે આ બધું વાંચી મને ઘણીવાર શું હોય સમજવું ઘણા શું કહે કે ભાઈ આ પટેલ ને દરબાર હું રજવાડા લઈ લીધા એ તો તમે વાંચો જ ખબર પડે ને કેવી મિત્રતા હું નહીં ગોહિલવાડ ધણી કૃષ્ણકુમારસિંહજી પોતે બોલ્યા છે એનો દસ્તાવેજ લખેલો છે એ દસ એ વલ્લભભાઈ માટે શું બોલ્યા જામનગર સ્ટેટ શું બોલ્યા છે જસદણ સ્ટેટ શું બોલ્યા છે કેવા વખાણ ને કેવી મિત્રતા એ વાંચો ત્યારે ખબર પડે આપણે શું પૂરેપૂરી ભૂતમાં ખબર ન હોય એટલે ઘણા કે રજવાડા કોણે લઈ લીધા હતા ને એ મને ખબર છે વલ્લભભાઈ નહોતા લઈ લીધા પણ આખા ભારતના કોણે લઈ એટલે ગાદીએ બધા હતા પણ બધાએ કોણે લઈ લીધા હતા જે એના પાવર હતા એ બધા અંગ્રેજોએ પહેલાં લઈ લીધા હતા અને એની કૂટનીતિથી અને લઈ લીધા એનું એક જ કારણ તાકાતથી એની ત્રેવડ નથી લઈ શકે પણ આપ હિતી કૂટ હિતે સારે હિદવાન તૂટે હું આમ જાઉં મારો ભાઈ આમ જાય મારો નાતીલો આગળ વધે મને મજા ન આવે એવું જ્યારે થવા માંડ્યું હતું હામ હામું ત્યારે આ ઘટના બની નકર ભારત ઉપર કોઈથી મીઠ ન માંડી હગાય એ પણ વાત એટલી જ હકીકત છે અને અહીંયાથી ભાગવતના ખોળામાં હું તમે આવ્યા છે એમાં હું આવું અહીંથી કાલ ઘરે જઈએ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપણને મળ્યા એવું તમારે મીટર માપવું હોય તો એટલું જ તમને મીટર આપું છું હું એમાં હું આવું આપણે બધાય કાલ ઘેરે જઈને આપણો પાડોહી આડોહી નાતીલો ગામનો બીજો ત્રીજો હારી નવી ગાડી છોડાવે અને આપણને અંદર મોજના તોરા છૂટે માનું દ્વારકાવાળાના આશીર્વાદ મારા ઉપર ઉતર્યા છે આ વાત હકીકત છે અને જો એમ થાય કે હમણાં કાંઈ નહોતું ને અહીંયા કેમ ફૂકી ગયો ને હારે નીંદર ન આવે ને હાજે એટલે માનું ખાતક પેઢીના પાપજી પડ્યા છે નગર આવું ન હોય ભલા માણસ રાજુભાઈ આ બહુ હકીકત છે કહેવાનો અર્થ મારો એ છે કે આપણે અત્યારે માથા દેવા પડે એમ નથી કાંઈ નહીં
ગાયુ માટે દેશ માટે ખાલી રૂપિયા જ દેવા પડે છે જેથી લોહી રેડવાનો વખત હતો ત્યારે ગામો ગામ પાળિયા ઊભા છે આપ જાણો છો એ લોહી રેડવા વાળા લોહી રેડી ગયા છે ધર્મને બચાવવા માટે આપણે એ નથી કરવું પડતું અત્યારે બધા એક નાતિવાદ ભૂલીને એક થઈ અને ભારતને સુપર પાવર બનાવવા તરફ આપણે ડગલા માંડી એટલે દ્વારકા વાળો આશીર્વાદ દેવા માટે તૈયાર જ છે એટલા માટે ગીત તારી નાહી કૂડો એક ગીત